નમસ્કાર શિક્ષક મિત્રો નિપુણ ભારત અંતર્ગત આપણે જે વિવિધ પ્રવૃત્તિઓ સમગ્ર વર્ષ દરમિયાન કરીએ છીએ એમાંનું જ એક અગત્યનું પાસું એટલે આપણી નિદાનાત્મક કસોટી કારણ કે આ કસોટી આપણને આપણું ડાયગ્નોસ્ટિક કરી આપે છે એનો મતલબ થયો કે આ કસોટી દ્વારા આપણે આપણું જે આખા વર્ષ દરમિયાન કરેલું કાર્ય છે તેમાં કેટલા સોપાનોને આપણે સિદ્ધ કરે કેટલા સોપાનોને આપણે સિદ્ધ કરવામાં કચાશ રહી ગઈ આ બધું જ આપણે આ નિદાન કસોટી દ્વારા ઓળખવામાં મદદરૂપ થાય છે અહીંયા આપણે નિદાન કસોટી જ્યારે લીધી ત્યારે ધોરણ એક બે માં ગણિત વિષયની નિદાન કસોટી જ્યારે તૈયાર કરી એમાં આપણે આજે પહેલા ધોરણની ગણિતની નિદાન કસોટીમાં જે પ્રશ્નો પૂછાયા હતા એમાં જે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી છે તેમનું ઉપચારાત્મક કાર્ય કેવી રીતે થાય તેની ચર્ચા કરવા માટે આજે ભેગા થયા છે પૂછવામાં આવ્યા હતા આ પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ વ્યક્તિગત રીતે અને કેટલાક પ્રશ્નોમાં સામૂહિક રીતે પણ જવાબ આપ્યા છે આપે આ જવાબ અને એના આધારે તેમના માર્ક્સની પણ નોંધ કરી છે તો આપ સૌ જાણો જ છો તેમ કે વિદ્યાર્થીઓને કેટલું પ્રશ્નો આવડ્યા અને કેટલા પ્રશ્નોમાં મુશ્કેલી પડી આપણે એક એક પ્રશ્નને જોતા જઈએ અને એમાં વિદ્યાર્થીઓને શું મુશ્કેલી પડી હોય તો એનો ઉપચાર કેવી રીતે કરાય તે આપણે સમજીએ જુઓ સૌ પ્રથમ પહેલી જે અધ્યયન નિષ્પત્તિ હતી તે છે વીસ સુધીની બે સંખ્યા સરખાવે છે થી મોટું થી નાનું જેવા શબ્દનો ઉપયોગ કરે છે અહીં આપ સૌને આપનું પ્રશ્નપત્ર તો તમારી સાથે હશે જ પ્રશ્નપત્રમાં આ પહેલો પ્રશ્ન જે હતો એમાં આપ જોશો તેમ ધીરે ધીરે નાની સંખ્યાઓથી વીસ છે વિદ્યાર્થીને આપણે શું કરવાનું હતું એક એક કરીને આ પ્રશ્ન પૂછવાનો હતો તેમાં નાની સંખ્યા અથવા તો મોટી સંખ્યાને ઓળખવાની હતી એક પણ વિદ્યાર્થી એવો ના હોય કે જેને આ સમજ ના પડે એવું આપણે અપેક્ષિત છે એટલે આપણે પ્રયાસ તો કર્યો જ હતો પરંતુ કદાચ કોઈક વખત એવું બને કે કોઈક વિદ્યાર્થીને આમાં કચાસ રહી ગઈ હોય એટલે આપણે આમાં હવે એ વિદ્યાર્થીને ઉપચાર કેવી રીતે કરાવી શકીએ તો પહેલા તો એવો વિદ્યાર્થી કે જેને આમાં પૂછાયેલા પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્નોનો જવાબ સાચો ના મળ્યો હોય એટલે કે બાળકને એક પણ પ્રશ્નનો જવાબ જ સમજમાં ના આવ્યો હોય તો એવા વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપચારાત્મક કરાવવું તો સૌથી પહેલા આપણે શું સમજવું પડે કે આ પ્રશ્નમાં એમને ના આવડવા માટેનું કારણ શું હોય તો સૌથી પહેલું તો એવું હોય કે સંખ્યાને એ સમજતા ના હોય એટલે કે સંખ્યાની સમજ જ ના હોય કે આપણે કહીએ કે ચાર અને છ બે માંથી મોટી સંખ્યા કઈ તો એને ચાર એટલે શું અને છ એટલે શું એ જ સમજમાં ના આવે એના કારણે પણ એ આ જવાબ ના આપી શક્યો હોય તો એવા વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ તો મૂર્ત વસ્તુઓ દ્વારા સંખ્યાની સમજ પાકી કરાવવી જોઈએ જો આમ કરાવીશું તો એમની સંખ્યાની સમજ જો પાકી થઈ જશે તો એ તૈયારીમાં જ એમની તુલના પણ કરી શકશે આપ જાણો છો તેમ કે બે સંખ્યાઓમાં કઈ સંખ્યા ઓછી છે ને કઈ સંખ્યા વધુ છે આ તો ઘણ્યા વગર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કહી બતાવે છે જેમ કે તમે એમની સામે કેટલીક મૂર્ત વસ્તુઓ એક વાડકીમાં મૂકો અને બીજી વાડકીમાં થોડીક મૂર્ત વસ્તુઓ અલગ સંખ્યામાં મૂકો તો એ ગણ્યા વગર પણ કહી દે છે કે આ વાડકીમાં ઓછી છે અને આ વાડકીમાં વધુ છે તો આનો જ ઉપયોગ આપણે અહીંયા સંખ્યાઓ માટે કરવાનો છે શું કરવાનું વિદ્યાર્થીઓને મૂર્ત વસ્તુ આપી દઈએ સંખ્યા આપી દઈએ એ સંખ્યા છે એના આધારે શું કરે એમને જરૂર પડે તો બે વાડકી અથવા તો બે ડીશ આપી દઈએ અને એમાં એક ડીશમાં એક સંખ્યા જેટલી મૂર્ત વસ્તુઓ ગણીને મૂકે બીજી બીજી સંખ્યા જેટલી વસ્તુઓ ગણીને મૂકે અને પછી એ બંનેમાંથી કયા ડીશમાં ઓછી સંખ્યા છે અથવા તો કઈ ડીશમાં વધુ સંખ્યા છે એ એમને જો પૂછીશું તો એ તૈયારીમાં કહી દેશે ઘણી વખત તો એ જથ્થો જોઈને જ કહી દેશે કે આ ડીશમાં સંખ્યા વધુ છે અને આ ડીશમાં સંખ્યા ઓછી છે એટલે ધીરે ધીરે આપણે આ મૂર્ત વસ્તુઓને દૂર કરી અને વિદ્યાર્થીઓને ક્યાં લઈ જવાના છે એમને ટપકા મીંડા કે લીટા કરે અથવા તો તો કેટલાક વિદ્યાર્થીઓને જરૂર લાગે પોતાના આંગળીના વેડા પણ ગણી શકે છે અને એ ક્રમશ સરખામણી કરતા થાય એવો આપણે પ્રયાસ કરવાનો છે કે આઠ મોટા છે કે ચાર એ વેડા ગણીને પણ એ જોઈ લે કે કયામાં વધુ છે એવી જ રીતે ધીરે ધીરે આપણે જ્યારે બે સંખ્યાઓની સરખામણી એમને આવડી જાય આપણને એમ લાગે કે એનો મહાવરો ખૂબ સારો થઈ ગયો છે ત્યારે એમને આપણે ત્રણ સંખ્યાઓમાં લઈ જવાના કે એક બીજી અને ત્રીજી આ ત્રણ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ત્રણ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે તો આમ આપણે બે સંખ્યાઓની સરખામણી અને ત્યારબાદ ધીરે ધીરે ત્રણ સંખ્યાઓની સરખામણી સુધી લઈ જવાના છે પરંતુ અહીંયા આપ સૌને એક વાત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે અહીંયા જ્યારે સરખામણ કરવાની વાત આવે તો એમને મૂર્ત વસ્તુઓ કે આ લીટા કે મીંડા કે એમને આંગળી ગણવા દેવી આમ કરવા દઈશું તો શરૂઆતના ધોરણમાં તમને એમ લાગશે કે આમની ઝડપ થોડી ઓછી છે પરંતુ ગણિત એ ધીરજનો વિષય છે અને ધીરજ એ ફક્ત બાળકો તરફે નહીં પરંતુ શિક્ષકે પોતે પણ રાખવાની જરૂરિયાત હોય છે વિદ્યાર્થીઓને કોઈપણ સંકલ્પના શીખવવા માટે બાળકને જેટલી મહેનત કરવી પડે એનાથી વધુ મહેનત અને ધીરજ આપણે શિક્ષક પક્ષે પણ અપેક્ષિત છે એટલે આપણે એમ વિચારીએ કે આજે જ મેં શીખવ્યું અને બાળકને આજે જ આવડી જાય તો એવું ક્યારેય બનવાનું નથી કારણ કે જેમ આપણે વિચારીએ છીએ તેમ બાળકો તો એ જિજ્ઞાસાથી ઉત્સુક હોય છે એક ઉછળતા પરપોટાની જેમ આપણા વર્ગમાં દાખલ થાય છે તો એમને તો આજે ને આજે જ લાગી જશે કે હું આજે શીખી ગયો અને જ્યારે પછી બીજા દિવસે આવશે તો તમે એ પૂછશો તો એ ભૂલી ગયા હશે આવું થવાનું કારણ કારણ કે એમનામાં રહેલી આ જિજ્ઞાસા છે જે એમનામાં રહેલું ઉત્તેજના છે ને એમને એમ લાગશે કે આજે આજે મને આવડી ગયું મને હવે નવું શીખવાડો આપણે એમના જેટલા ઉતાવળા થવાની જરૂર નથી આપણે સમજીએ છીએ કે કેટલીક વસ્તુઓને ઠરવા દેવી પડે જ્યારે ઠરશે તો આપોઆપ એ પાકું થઈ જશે અને જ્યારે ઠરેલી વસ્તુઓમાં આપણે પછી કશું પણ હલાવવા જઈશું તો એ સંકલ્પના એટલી મજબૂત થઈ ગઈ હશે કે એમાં કોઈ ફેરફાર નહીં આવે અને એટલે જ આપણા ગુરુજી આપણા શિક્ષક આપણને કહેતા કે રાત્રે ઊંઘમાં પણ કોઈ ઉઠાડીને પૂછે તો પણ ચાર એટલે ચાર જ આંગળી ઊંચી થવી જોઈએ એમાં પાંચમી આંગળી ઊંચી ના થાય આવું કેમ બને કારણ કે આપણામાં એ ઠરેલ પણ આવી ગયું છે આપણામાં આ સંકલ્પના એટલી બધી મજબૂતાઈથી અંદર ફિક્સ થઈ ગઈ છે કે આપણી ભૂલ હવે એ થાય નહીં બાળકોને પણ આવી સંકલ્પનાઓ એમનામાં મજબૂત થવા માટે આપણે ધીરજથી કામ લેવું પડશે અહીંયા મૂર્ત વસ્તુઓ દ્વારા વારંવાર મહાવરો કરાયા બાદ આને આપણે જેમ ચાલણ ગાડીથી ચાલવાનું શીખીએ અને ધીરે ધીરે ટેકો આપતા જઈએ હાથનો ટેકોને પછી ટેકો પણ લઈને આપણે બાળકને ચાલવાનું જેમ શીખવાડીએ છીએ અને એને સ્વતંત્ર રીતે ચાલતા દોડતા જેમ મહાવરો કરાવીએ છીએ કોઈક લાલચ બતાવીને પણ કરાવીએ છીએ ક્યારેક એવું પણ વર્ગમાં કરવું પડે વર્ગમાં બાળકોને લાલચ એટલે એમને પ્રોત્સાહન આપવાનું સતત એમને ઉત્સાહિત કરતા રહેવાના નાની નાની સિદ્ધિઓને બિરદાવવાના જેમ કે તમે બાળકને કોઈક નાની સિદ્ધિ આજે એમને મૂર્ત વસ્તુઓથી ગણતા આવડી ગયું તો આવતીકાલે તું બેટા હવે મોડે પણ ગણી શકીશ એમ પ્રોત્સાહિત કરવાના અને આમ કરતા બાળકને જ્યારે આપણે શીખવાડીશું તો બાળકો ખરેખર ખૂબ સારી રીતે આગળ વધશે એના પછીનો બીજો એક પ્રશ્ન આપણા માટે હતો એ છે મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરીને અઢાર સુધીની સંખ્યા માટે સરવાળાની સંકલ્પના સમજે અને પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરે અહીંયા વિદ્યાર્થીઓ માટે બહુ સ્પષ્ટ હતું કે કેટલાક વ્યવહારુ કોયડા પૂછવામાં આવ્યા હતા આપ કોયડામાં એમને સરવાળાને લગતા વ્યવહારુ કોયડા હતા એની સંખ્યાની લિમિટ અઢાર સુધી ફિક્સ હતી કે અઢાર સુધીની સંખ્યા માટે જ આ સરવાળા કરવાના છે અને અહીંયા એ પણ એક છૂટ હતી કે એમને જરૂર પડે તો મૂર્ત વસ્તુઓ ઉપલબ્ધ પણ કરાવવાની હતી એટલે કે વિદ્યાર્થીને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પ્રશ્નને એને જવાબ લાવવા માટે કોઈ વસ્તુઓ લેવી હોય તો એ છૂટ હતી બની શકે કે આમાં પણ કોઈ વિદ્યાર્થીને કચાસ રહી હોય હવે આમાં કચાસ રહેવા માટેના કેટલાક કારણો છે એમાંનું સૌથી પહેલું કારણ શું હોય વિદ્યાર્થીને પ્રશ્ન જ સમજણ ના પડતી હોય તો એવા વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક કાર્યમાં આપણે શું કરવું જોઈએ તો પહેલામાં પહેલું તો કોઈ પણ પ્રશ્ન છે છે ને એને વિદ્યાર્થીઓ આગળ યોગ્ય સાથે સાથે કરવાનો હોય ઘણી વખત આપણી પ્રાદેશિકતા એવી હોય છે આપણા પ્રાદેશિક શબ્દો એવા હોય છે કે જેથી વિદ્યાર્થીઓને એ સમજવામાં મુશ્કેલી પડે કારણ કે આપણે કોઈક અલગ વિસ્તારમાંથી આવતા હોઈએ છીએ અને વિદ્યાર્થીઓ એક અલગ વિસ્તારના છે તો જો શક્ય હોય તો એમના પ્રાદેશિક શબ્દોને લઈને આ પ્રશ્ન રજૂ કરવો જોઈએ હોય તો બીજા કોઈ વિદ્યાર્થીને તમારું ધીમે બોલવાનું સમજમાં આવે એટલા માટે બે થી ત્રણ વખત એક પ્રશ્નને રજૂ કરવો જોઈએ જેથી વિદ્યાર્થીને પ્રશ્ન સમજાય પ્રશ્ન સમજાય તે માટે એમને પરિચિત વસ્તુનું ઉદાહરણ આપવું જોઈએ છોકરીઓ છે અને એ સ્વાભાવિક રીતે કદાચ લખોટીઓ ના રમતી હોય અને એમને માથાના રબર બેન્ડ સમજમાં આવે તો એમને પ્રશ્નમાં માથાના રબર બેન્ડનું ઉદાહરણ આપીને પૂછવા જોઈએ તમારે વિદ્યાર્થીઓને જો સેન્ડલમાં રસ છે

તો એને કદાચ ના સમજાય પરંતુ એ જ વિદ્યાર્થી જ્યારે ગીલી દંડા રમતો હોય અને તમારા ધ્યાન પર આવે કે આ વિદ્યાર્થીને તો ગીલી દંડા રમવાનો શોખ છે તો પછી તમે એને આ કહી શકો કે બેટા ગીલી દંડામાં ચાર દંડા અને પાંચ દંડા ભેગા કરું તો કુલ કેટલા દંડા થાય તો આ થયું કે આપણા પ્રશ્નને સંખ્યા એની એ જ રાખી પરંતુ આપણે એના રસની વસ્તુને એના પ્રશ્નમાં લઈ આવ્યા કદાચ આ વિદ્યાર્થી દરરોજ ગીલી ડંડા સાથે રમતો હોય તો આ પ્રશ્ન સમજવો એના માટે સરળ થઈ જાય છે એટલે આપણે આ વિદ્યાર્થીઓના રસને સમજવો પડશે એ કઈ રમત રમે છે એ કેવા વિદ્યાર્થીઓ સાથે ફરે છે એના મિત્રો કોણ છે એને કયા રંગો ગમે છે એને કઈ વસ્તુ સાથે કામ કરવું ગમે છે એને કઈ વસ્તુઓ ભેગી કરવી ગમે છે એના ઘરમાં દરરોજ કઈ વસ્તુઓ વિશે વાતચીત થાય છે આ બધું જો આપણે જાણી લઈએ ને તો આપણા પ્રશ્નો પણ એ પ્રકારે તૈયાર થાય તો આ વિદ્યાર્થીઓને પ્રશ્ન પણ સરળતાથી સમજાઈ જાય અહીંયા આપણે એ વસ્તુને ધ્યાન રાખવાની છે કે આપણે જાણી જોઈને વિદ્યાર્થીઓને પ્રશ્ન સમજાય નહીં તેવો અઘરો બનાવવાનો પ્રયત્ન કરવાનો નથી ઘણા શિક્ષક મિત્રોને એવો શોખ હોય છે એવું થોડો ક્લિસ્ટ પ્રશ્ન બનાવું થોડો અઘરો પ્રશ્ન બનાવું મિત્રો આપણે વિદ્યાર્થીઓ સાથે આપણી આવડતને કારણે એવી રમત ના કરવી જોઈએ આવી રમતથી આપણે બચવું જોઈએ જે પ્રશ્ન પૂછનાર છે એમણે પ્રશ્ન હંમેશા એવી રીતે પૂછવા પ્રયત્ન કરવાનો છે કે સામેવાળા એને સમજી શકે પ્રશ્ન જો પૂછનાર યોગ્ય રીતે એને પૂછે તો કદાચ પચાસ ટકા તો આ પ્રશ્નનું કામ સરળ પણ થઈ જાય છે એટલે આપણે પ્રશ્નને એટલો ટૂંકો રાખીએ અને એમના રસના વિષય વસ્તુ કે એમના રસની વસ્તુ સાથે પૂછીએ તો એમને સરળ થઈ જાય હવે બીજું શું કરી શકાય કે આપણે જાણીએ છીએ તેમ પ્રશ્ન આ વ્યવહારુક જે હોય તેમાં થોડાક ભાગ થતા હોય છે તો લાંબા પ્રશ્નને આપણે ટૂંકા ટૂંકા ભાગ પાડીને પણ રજૂ કરી શકાય એક વિધાનું બોલું કે મારી પાસે ચાર સફરજન છે તો આટલું બોલીને આપણે અટકીએ એમના મનમાં આ વિધાન છે એને ઠરવા દઈએ જરૂર પડે તો નાના નાના પ્રશ્નો પણ પૂછીએ કે અહીંયા શેની વાત છે તો સફરજનની કેટલી સંખ્યા કઈ છે ચાર છે શું પૂછ્યું છે તો અહીંયા કંઈ પૂછ્યું નથી અત્યાર ફક્ત રજૂ કર્યું છે કે મારી પાસે ચાર સફરજન છે મારા પપ્પા બીજા પાંચ સફરજન મને આપે તો કુલ કેટલા સફરજન થાય તો અહીંયા હવે ફરી પાછા ટૂંકા પ્રશ્નો પૂછો કે હવે બીજા ભાગમાં કોણ આવ્યું તો પપ્પા એમણે શું કર્યું તો બીજા પાંચ સફરજન આપ્યા કોને આપ્યા તો મને જ આપ્યા છે તો હતા અને હવે બીજા નવા કેટલા આવ્યા 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 તો તો આ સંખ્યા વધશે કે કે ઘટશે બાળકોને ખબર પડશે નવા છે તો ઉમેરાય છે એટલે એ સંખ્યા શું થશે વધશે અને હવે એમાં શું પૂછ્યું છે તો કુલ કેટલા સફરજન થાય તો શું કરવું પડે સરવાળો કરવો પડે તો આમ જ્યારે પ્રશ્ન સમજાઈ જાય તો એના અંતે એમને ક્રિયા પણ ફિક્સ થઈ જાય છે કે આમાં મારે કઈ ક્રિયા કરવાની છે હવે કેટલાક એવા વિદ્યાર્થીઓ હશે કે જેમને પ્રશ્ન તો સમજણ પડી હશે પરંતુ ગણતરી કરવામાં મુશ્કેલી પડતી હોય એમને સરવાળો કરવો પડે એવી પણ સમજણ પડી ગઈ છે પરંતુ એમને ગણતરીમાં ભૂલ થઈ હોય તો આવા વિદ્યાર્થીઓ માટે આપણે શું કરવું જોઈએ એમને જ્યારે પ્રશ્નમાંથી જ નાના નાના પ્રશ્નો પૂછ્યા ત્યારે એ વસ્તુ તો નક્કી થઈ જ ગઈ હતી હવે આમાં મારે સરવાળો કરવાનો છે ઉમેરવાનો છે તો ઉમેરવા માટે એમને મદદ કરવી પડે મદદ શેની હોય મૂર્ત વસ્તુઓની કે સૌથી પહેલા કેટલા સફરજન હતા બેટા ચાર સફરજન તો ચાર મૂર્ત વસ્તુઓ તને જે ગમતી હોય તેવી મૂક હવે બીજી વાળકી લઈ લઈએ ત્યાં આગળ બીજા કેટલા નવા સફરજન આવ્યા બેટા પાંચ તો એ પાંચ સફરજનને બદલે પાંચ મૂર્ત વસ્તુઓ ગણી લે હવે આ બંનેને શું કરવાનું છે ઉમેરવાના છે ઉમેરવાના એટલે આપણે સંકલ્પના સ્પષ્ટ કરવી પડે કે બંનેને ભેગા કરવા પડે ચારમાં પાંચ ઉમેરવાના છે એટલે જે એક વાડકીમાં ચાર છે તેને તો રહેવા જ દેવાના છે બીજી વાડકીમાં જે પાંચ છે હવે એને એક પછી એક પેલી ચાર વાળી વાડકીમાં ઉમેરવાના છે એટલે ક્રમશ એ ઉમેરતા જાય અને એ ગણતા જાય અને આમ કરીને જવાબ સુધી પહોંચે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે વિદ્યાર્થીઓને જવાબ તો ક્યારેય કહેવાનો નથી આપણે એમને જવાબ સુધી પહોંચવામાં મદદ કરવાની છે એટલે અહીંયા ઉપચારાત્મક કાર્યમાં પણ આપણે એક ગાંઠ તો વાળી જ લેવાની કે જવાબ તો મારા વિદ્યાર્થીઓ જ લાવશે અને જ્યારે આવી ગાંઠ વાળીશું ને તો આપણે આપોઆપ એવા રસ્તાઓ શોધીશું કે મારો વિદ્યાર્થી જવાબ સુધી કેવી રીતે પહોંચે

નોટ અને તેના વ્યવહારોને ઓળખ્યા પણ ના હોય તો સૌથી પહેલા તો એવા વિદ્યાર્થીઓને આપણે ઓળખવાના છે કે જેમને આ નોટો અને સિક્કાનો પરિચય જ ના હોય અથવા તો આપણે જ્યારે નિયમિત એ સમયે આ વિદ્યાર્થીઓ ગેરહાજર હોય અથવા તો એ ભૂલી પણ ગયા હોય એવું બને તો સૌથી પહેલા તો તમારી સૌની પાસે એનસીઆરટી માન્ય અર્લી મેથ કીટ છે જે પેલી લીલા રંગની પેટી છે ને એમાં આ ચરણી નોટો અને સિક્કાના નમૂના આપેલા છે તમે એનો ઉપયોગ કરી શકો બીજું આ નોટો અને સિક્કા તો આપણા પર્સમાં પણ છે આપણે રાખીએ છે તો એનો પણ ઉપયોગ કરી શકાય અને વિદ્યાર્થીઓને આમનો પરિચય કરાવવો જરૂરી છે બીજું કામ શું કરી શકાય જાદુઈ થેલીની રમત રમાડી શકાય એમાં શું કરવાનું હોય છે એક થેલી બનાવવાની એની અંદર આ ચરણી નોટ અથવા તો સિક્કા મૂકવાના વિદ્યાર્થી અંદર હાથ નાખવાનો એમાંથી કોઈ પણ એક નોટ અથવા તો સિક્કો સિક્કો બહાર એના હાથમાં જે કે નોટ આવી છે તેને ઓળખીને બતાવવાનો છે કે આ રૂપિયાની રૂપિયાની નોટ નોટ છે છે આ આ પાંચ રૂપિયાનો સિક્કો છે આ એક રૂપિયાનો સિક્કો છે આમ તેણે ઓળખીને બતાવવાનો છે એટલે સૌથી પહેલું કામ તો એ થઈ ગયું કે આ વિદ્યાર્થીઓને પરિચય થઈ ગયો પરિચય માટે બીજું શું કરવાનું તો વિદ્યાર્થીઓને છૂટા આપવાની રમત રમાડવાની જેમ કે જ જાદુઈ થેલીમાંથી એક સિક્કો બહાર કાઢ્યો છે એ કદાચ દસ રૂપિયાનો હોય તો હવે તમારી પાસે બીજા સિક્કા મૂક્યા છે મને દસ રૂપિયા તમે ગણીને આપો જુદી જુદી રીતે ગણીને આપો એક રૂપિયાના પણ હોઈ શકે પાંચ રૂપિયાની નોટ પણ આપી શકે અને બે બે રૂપિયાના સિક્કાનો પણ એ ઉપયોગ કરી શકે છે દસ રૂપિયા જે મને મળ્યા એની સામે એવો ને એવો જ બીજો દસ નો સિક્કો શોધીને બતાવો એવું પણ કહી શકાય પરંતુ મિત્રો અહીં આપણો ઉદ્દેશ્ય બહુ સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ એ જુદી જુદી રીતે હોઈ શકે સૌ પ્રથમ તમારે સીધા જ નોટ કે સિક્કા આપી શકાય એવા રૂપિયા માંગવાના જેમ કે દસ રૂપિયા આપો પાંચ રૂપિયા આપો વીસ રૂપિયા આપો પંદર રૂપિયા પહેલાં નથી માગવાના કારણ કે પંદર રૂપિયાની નોટ અત્યારે હોતી નથી પરંતુ બીજું સ્ટેપ એ હોય કે હવે પંદર રૂપિયા માગો કે જેમાં એક દસ રૂપિયાની નોટ અને એક પાંચ રૂપિયાનો સિક્કો આ બે ભેગા કરીને તમને પંદર રૂપિયા આપી શકે કેટલીક વખત એમને મુઠ્ઠી ભરીને પણ સિક્કા થેલીમાંથી બહાર કાઢવા કહી શકાય કે તમારી મુઠ્ઠીમાં જેટલા સિક્કા આવ્યા છે એને કુલ કેટલા રૂપિયા થયા એ જણાવો અને ત્યારબાદ છેલ્લે ઓળ ફિગર જેને આપણે તેર રૂપિયા સત્તર રૂપિયા આઠ રૂપિયા એવું કહીએ એવી ફિગર પણ તમે માગી શકો છો પણ ધીરે ધીરે સરળથી એક ચોથો પ્રશ્ન હતો જેમાં એક ચિત્ર આપ્યું છે અને એ ચિત્રમાં વિવિધ પ્રાણીઓ પક્ષીઓ ફૂલો આપ્યા છે તેમાં વિદ્યાર્થીએ એ ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપવાના છે હવે આવું જ્યારે પૂછવામાં આવે આને કહેવાય છે ડેટા હેન્ડલિંગ એટલે કે આપેલી માહિતીને સમજવી અહીંયા સમજવા માટે બહુ સરળ હોય છે કે કેટલા પક્ષી છે તો ગણી લેશે તો સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓને આવું સમજવા માટે શું કરવાનું એમના ઘરની કે વર્ગમાં દેખાતી વસ્તુઓ વિશે પૂછવાનું કે તમારા ઘરમાં તમે કેટલા ભાઈઓ છો તમે કેટલા સભ્યો રહો છો તમારે કેટલી બહેનો છે તમારા ઘરમાં કેટલા વાહનો છે આપણા આ વર્ગખંડમાં કેટલા દરવાજા છે કેટલી બારીઓ છે જવાબ છે ને શરૂઆતમાં એક થી પાંચમાં મળે ને એવા પ્રશ્નો પૂછવાના ત્યારબાદ ધીરે ધીરે એમને વર્ગની બહાર શાળાના કેમ્પસમાં દેખાતી વસ્તુઓ વિશે કે રસ્તામાં આવતા જતા દેખાતી વસ્તુઓ વિશે માહિતી ભેગી કરવાનું કામ સોંપવાનું આપણને એમ થાય કે અહીંયા તો ફક્ત આપેલી માહિતીના આધારે પ્રશ્નો પૂછવાના છે એને સમજવાની છે પરંતુ શિક્ષક મિત્રો આપણે સમજવાની જરૂર છે કે વિદ્યાર્થી જ્યારે માહિતી ભેગી કરે છે ને ત્યારે પણ એ એને સમજે છે એટલે જ્યારે મેં જ કોઈ માહિતી ભેગી કરી હોય તો એને સમજવી પણ મારા માટે ખૂબ સરળ થઈ જાય છે તો માહિતી સમજવા માટે એને ભેગી કરાવવાની પ્રવૃત્તિ પણ કરાવવી ખૂબ જરૂરી છે ધીરે ધીરે એમને આપણે ચિત્રો પર લાવવાના છે કે અહીંયા જે ચિત્ર દેખાય છે હવે એમાંથી તમે પ્રશ્નના જવાબ આપો અને પછી આપણે ધીરે ધીરે એમને કોષ્ટક એટલે કે કોઠા ઉપર પણ લઈ જવાના છે તો આમ અહીંયા આ જે પ્રશ્ન છે ને એમાં એનો જવાબ કદાચ વિદ્યાર્થીએ મૌખિક આપવાનો હોય તો તો એ ગણીને મૌખિક કહી દેશે કે ત્રણ પક્ષી છે પરંતુ ઘણી વખત લેખિતમાં જવાબ આપવાનો હોય તો ત્રણ પક્ષી એ એને લખવા ત્રણ તગડે ત્રણ એમાં કદાચ ભૂલ થતી હોય અને એના કારણે એનો જવાબ ખોટો પડ્યો હોય એવું બની શકે તો એનો લેખનનો પૂરતો મહાવરો આપણે કરાવવો જોઈએ તો આમ શિક્ષક મિત્રો આપણે ધોરણ એકના ગણિતનું જે નિદાન કસોટી લેવાય છે એમાં જે ચાર અધ્યયન નિષ્પત્તિઓને આપણે ચકાસી છે તેનો ઉપચારાત્મક કાર્ય કેવી રીતે કરવું જોઈએ તેની આજે આપણે ચર્ચા કરી મને આશા છે કે આપ સૌ પોતાના વર્ગમાં જે આવા વિદ્યાર્થીઓ છે કે જેમને થોડા ઉપચારાત્મક કાર્યની જરૂર છે એમને આ રીતે યોગ્ય દિશામાં અને ધીરજ સાથે માર્ગદર્શન આપશો તો એ ચોક્કસ આ અધ્ય સિદ્ધ કરી લેશે આપ સૌના સાથ સહકારથી જ આપણે નિપુણ ભારતમાં અગ્રેસર કામ કરીને બતાવી શકશું તેવી અપેક્ષા સાથે આભાર